नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन द्वारा आयोजित आज આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન અને નવા અભ્યાસક્રમ પ્રમાણે આજનું આપણું ચેપ્ટર છે બીજું દિલ્હી સલ્તનત। અને આ ચેપ્ટરમાં આજે આપણે નવા ટોપિક વિશે સમજૂતી મેળવીશું, બરાબર છે મિત્રો। અને આજનો આપણો ટોપિક છે દિલ્હી સલ્તનતના શાસકો, જેમાં આપણે બે વંશ વિશે જોવાનું છે, ખલજી વંશ અને તુઘલક વંશ। તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીશું ખલજી વંશ, બરાબર। તો ખલજી વંશ વિશે આપણે સમજૂતી મેળવીશું। જો મિત્રો અહીં સૌથી પહેલા ખલજી વંશ, અને આ ખલજી વંશનો સમયગાળો ઈસવીસન 1290 થી ઈસવીસન 1320, આ સમયગાળામાં ખલજી વંશ સ્થપાયો હતો। અને ખલજી વંશના કેટલાક રાજાઓએ પોતાની કામગીરી કરી હતી। તો જુઓ મિત્રો કે ગુલામ વંશનો અંત આવતા ત્યાર પછી ખલજી વંશની સ્થાપના થઈ। તો હવે આપણે ખલજી વંશની સમજૂતી મેળવીશું। જુઓ જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ, બરાબર। કે ખલજી વંશની શરૂઆત કોણે કરી? જલાલુદ્દીને। તો જલાલુદ્દીને ખલજી વંશના શાસનની શરૂઆત કરી। કોણે કરી? જલાલુદ્દીને। જલાલુદ્દીને સૌપ્રથમ ખલજી વંશની સ્થાપના કરી। અને જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાડીએ, બરાબર, કે જલાલુદ્દીને કેટલા વર્ષ સુધી શાસન કર્યું? 6 વર્ષ। અને 6 વર્ષ પછી આ જે ખલજી વંશ છે એ ખલજી વંશની દિલ્હીની ગાડી ઉપર મહારાજા કાંસી સુલતાન કોણ આવ્યો? અલાઉદ્દીન ખલજી, બરાબર છે મિત્રો। મિત્રો આગળ આપણે વાત કરી હતી કે છેલ્લે દિલ્હીની ગાડી ગ્યાસુદ્દીન બલબન પાસે હતી, અને ગ્યાસુદ્દીન બલબનની સત્તા નબળી પડતા ગુલામ વંશનો અંત આવ્યો। અને ગ્યાસુદ્દીન બલબનના અવસાન પછી એ દિલ્હીની સત્તા, બરાબર, જલાલુદ્દીન ખલજી પાસે આવે છે। અને જલાલુદ્દીન ખલજી 6 વર્ષ ત્યાં શાસન કરે છે। અને સમય જતાં જલાલુદ્દીન ખલજી પણ અવસાન પામે છે। અને 6 વર્ષના શાસન પછી દિલ્હીની ગાડી ઉપર કોણ આવ્યું? અલાઉદ્દીન ખલજી। એટલે જલાલુદ્દીન ખલજી પછી દિલ્હીની સત્તા ઉપર આ અલાઉદ્દીન ખલજી આવ્યું, અને અલાઉદ્દીન ખલજીએ દિલ્હીની સત્તા સંભાળી। જ્યારે તે દિલ્હીની સત્તા ઉપર આવ્યો, કોણ આવ્યો? અલાઉદ્દીન ખલજી। ગ્યાસુદ્દીન બલબન પછી કોણ આવ્યો? જલાલુદ્દીન। અને આ જલાલુદ્દીને ખલજી વંશની સ્થાપના કરી, અને જલાલુદ્દીને 6 વર્ષ સુધી દિલ્હીની ગાડી સંભાળી। ત્યાર પછી દિલ્હીની ગાડી ઉપર અલાઉદ્દીન ખલજી આવ્યો, અને અલાઉદ્દીન ખલજીએ ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કર્યો, બરાબર। કે જ્યારે અલાઉદ્દીન ખલજી દિલ્હીની સત્તા ઉપર આવ્યો ત્યાર પછી તેણે કેટલાક પ્રદેશો ઉપર વિજય મેળવ્યો, જેમાં ખાસ કરીને ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત આવા પ્રદેશો ઉપર તેણે વિજય પ્રાપ્ત કર્યો, અને દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી, બરાબર। તેણે કઈ શરૂઆત કરી? સ્થાયી સેનાની। આમ સ્થાયી સેનાની તેણે શરૂઆત કરી હતી। ત્યાર પછી અલાઉદ્દીન ખલજીએ સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે, બરાબર, સૈન્ય પાસે જે ઘોડા છે અને સૈનિકોની જે વિશિષ્ટ ઓળખ છે એના માટે તેણે બે પદ્ધતિની શરૂઆત કરી। એ બે પદ્ધતિ કઈ છે? તો આ ડાક અને બીજું છે ચહેરા। આ બે પદ્ધતિની શરૂઆત અલાઉદ્દીન ખલજીએ કરી। શા માટે? તો સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે તેમણે ડાક અને ચહેરા આ બે પદ્ધતિની શરૂઆત કરી, બરાબર છે મિત્રો। તો અહીં આપણે જે વાત કરી ખલજી વંશ, કે ખલજી વંશની શાસનની સ્થાપના સૌ પ્રથમ જલાલુદ્દીને કરી, અને જલાલુદ્દીન 6 વર્ષ સુધી શાસન કર્યું,
પ્રદેશો ઉપર વિજય મેળવ્યો અને દિલ્હીમાં અલાઉદ્દીન ખલજીએ સ્થાયી સેનાની શરૂઆત કરી અને સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે તેણે ડાઘ અને ચહેરા આ બે પદ્ધતિની શરૂઆત કરી। બરાબર છે મિત્રો, અહીં આપણે જે વાત કરી શીની વાત કરી ખલજી વંશ અને ખલજી વંશનો સમયગાળો ઈસવીસન 1290 થી ઈસવીસન 1320। બરાબર છે મિત્રો, અને આ રીતે ખલજી વંશમાં અલાઉદ્દીન ખલજી પાસે એટલે કે સૌથી પહેલા જલાલુદ્દીન ખલજી પાસે દિલ્હીની સત્તા આવી અને તેના અવસાન પછી અલાઉદ્દીન ખલજી પાસે દિલ્હીની સત્તા આવી અને આ રીતે અલાઉદ્દીન ખલજીએ કેટલાક સુધારા કર્યા। બરાબર છે મિત્રો, ત્યાર પછી આગળ આપણે સમજૂતી મેળવીશું કે અલાઉદ્દીન ખલજીએ બીજા કયા કયા સુધારાઓ કર્યા। ત્યાર પછી મિત્રો, ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અલાઉદ્દીન ખલજીએ એ સમયમાં ઘણા સુધારા પણ કર્યા હતા, જેમાં તેમણે ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા। કેવા સુધારા કર્યા? વહીવટી સુધારા। બરાબર, કે અચાનક ભાવ નિયમન કે ભાવ વધારી દેવા ન જોઈએ, એટલે ભાવ તંત્ર ઉપર કે ભાવ ઓછો રાખવો જોઈએ, ભાવ નિયમન હોવું જોઈએ, અચાનક સરકારે કે વેપારીઓએ ભાવ વધારી દેવા જોઈએ નહીં। બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી, કે ઘણા વેપારીઓ વસ્તુનો સંગ્રહ કરી મૂકે છે ને જ્યારે ઊંચી કિંમત આવે ત્યારે એનું વેચાણ કરે છે, તો આ બાબત ઉપર કે વહીવટી બાબતો ઉપર અલાઉદ્દીન ખલજીએ ખૂબ સારા એવા સુધારા કર્યા। બરાબર, અલાઉદ્દીન ખલજીએ ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા, પણ સમય જતાં અલાઉદ્દીન ખલજી એ અવસાન પામે છે અને અલાઉદ્દીન ખલજી અવસાન પામતા ખલજી વંશમાં અંધાધૂંધી ફેલાય છે। એ પહેલા આપણે આગળ વાત કરીએ તો અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો પણ થઈ ગયા હતા। બરાબર, કે અલાઉદ્દીન ખલજીના દરબારમાં અમીર ખુસરો પણ આવતા અને આ અમીર ખુસરો કિરાતુલ સદાયન, આશિકા અને નૂહ જેવી કૃતિઓની રચના કરી હતી। બરાબર, આ ત્રણ કિરાતુલ સદાયન, આશિકા અને નૂહ જેવી કૃતિની રચના કરી હતી અને અમીર ખુસરો એક સાહિત્યકાર અને શાયરીકાર પણ હતા। બરાબર છે મિત્રો, તો સમય જતાં અલાઉદ્દીન ખલજી એ અવસાન પામે છે, જેના કારણે ખલજી વંશ એ ધીમે ધીમે નબળો પડતો જાય છે અને ખલજી વંશ નબળો પડતા પછી નવો વંશ એટલે કે તુઘલુક વંશ, આ નવો વંશ સ્થપાય છે અને તુઘલુક વંશની સ્થાપના થાય છે। બરાબર છે મિત્રો, તો અહીં આપણે જે વાત કરી હતી ખલજી વંશ, તો ખલજી વંશની સમજૂતી અહીં પૂર્ણ થાય છે, ત્યાર પછી નવો વંશ તુઘલુક વંશ એની સમજૂતી મેળવીશું। તો મિત્રો, બીજો વંશ એટલે કે ખલજી વંશનો અંત આવતા બીજો વંશ સ્થપાય છે તુઘલક વંશ, અને તુઘલક વંશનો સમયગાળો છે ઈસવીસન 1320 થી ઈસવીસન 1414। બરાબર, ઈસવીસન 1320 થી ઈસવીસન 1414 આ સમયગાળા દરમિયાન તુઘલક વંશના શાસકો દિલ્હીની ગાડી ઉપર શાસન કરતા। જુઓ મિત્રો, એની સમજૂતી અહીં કે તુઘલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુઘલક, બરાબર, મુહમ્મદ બિન તુઘલક એક પ્રસિદ્ધ પ્રતિભાવંત સુલતાન હતો। બરાબર છે મિત્રો, કે તુઘલક વંશ દરમિયાન તુઘલક વંશનો સુલતાન કોણ હતો? મુહમ્મદ બિન તુઘલક। આ મુહમ્મદ બિન તુઘલકે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી। બરાબર, મુહમ્મદ બિન તુઘલકે યોજના અમલમાં મૂકી, જેમાં સૌથી પહેલી બાબત દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કરાવ્યું। બરાબર છે મિત્રો, કે આ જે મુહમ્મદ તુઘલક હતો, આ મુહમ્મદ તુઘલકે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં સૌથી પહેલી યોજના છે દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર।
योजना अमल में आवी, परंतु केटलीक योजना निष्फळ गई। बराबर छे मित्रों, के केटलीक योजना केवी गई? निष्फळ। जेमां कई निष्फळ गई हती? तो सौथी पहेलुं, हवे योजना निष्फळ कई रीते गई? आपणे जे वात करी के केटलीक योजना अमल में मूकी, जेमां सौथी पहेलुं दिल्ली थी दौलताबाद राजधानी नुं स्थानांतर करावुं, अने बीजुं प्रतीक मुद्रा प्रयोग जेवी योजनाओ अमल में मूकी, जेमांनी केटलीक योजना निष्फळ गई। हवे निष्फळ जवानुं कारण शुं छे? तेनुं सौथी पहेलुं कारण छे के व्यवहारिकतानो अभाव। बराबर, योजना निष्फळ जवानुं कारण शुं छे? व्यवहारिकतानो अभाव। अने बीजुं तबक्कावार अने आयोजनबद्ध अमलीकरणनो अभाव। व्यवहारिकतानो अभाव अने अमलीकरणनो अभाव, आ बे अभावने कारणे केटलीक योजनाओ निष्फळ गई। बराबर, निष्फळ जवानुं कारण व्यवहारिकतानो अभाव अने तबक्कावार आयोजनबद्ध अमलीकरणनो अभाव, જેના કારણે મોમેન્ટ ટુકડુકની કેટલીક યોજનાઓ નિષ્ફળ જાય છે। તે ઉપરાંત યોજના નિષ્ફળ જવાને કારણે તેણે આ યોજનાને તરંગી યોજના તરીકે ઓળખા તરીકે સ્થાન પામી। બરાબર, કે એમની કેટલીક યોજના નિષ્ફળ ગઈ, જેના કારણે આ યોજના નિષ્ફળ જવાને કારણે તેમણે એ યોજનાને તરંગી યોજના તરીકે સ્થાન પામી। બરાબર, શું નામ આપી દીધું? તરંગી યોજના, એ બાબતની સ્થાન તેમણે આપ્યું। બરાબર છે મિત્રો, અહીં આપણે જે વાત કરી નવો વંશ તુઘલુક વંશ, કે તુઘલુક વંશમાં પ્રતિભાશાળી સંતાન કોણ થયું? મોહમ્મદ બિન તુઘલુક। અને આ મોહમ્મદ બિન તુઘલુક એ કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાંની કેટલીક યોજના સૌથી પહેલું તેણે દિલ્હીથી દોલતાબાદનું સ્થળાંતર કરાવ્યું, અને પ્રતીક મુદ્રા જેવી યોજના અમલમાં મૂકી, જેમાંની કેટલીક યોજના નિષ્ફળ ગઈ। નિષ્ફળ જવાનું મિત્ર કારણ બે છે, વ્યવહારિકતાનો અભાવ અને તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ। આ બે અભાવને કારણે યોજના તેની નિષ્ફળ ગઈ। તેથી આ યોજના નિષ્ફળ જવાને કારણે તેણે આ નિષ્ફળ ગયેલી યોજનાને તરંગી યોજના તરીકે સ્થાન પામી। કઈ યોજના તરીકે સ્થાન પામી? તરંગી યોજના। બરાબર છે, તો અહીં આપણે વાત કરી તુઘલુક વંશ। ત્યાર પછી આગળ આપણે જોઈએ કે તુઘલુક વંશ અને મોહમ્મદ તુઘલુક, આપણે આગળ જે વાત કરી હતી છેલ્લે અલાઉદ્દીન ખલજી પાસે દિલ્હીની સત્તા આવી, અને અલાઉદ્દીન ખલજી પછી દિલ્હીની સત્તા એ મોહમ્મદ તુઘલુક પાસે આવે છે, અને મોહમ્મદ તુઘલુક દિલ્હીની ગાડી ઉપર આવે છે। જો મિત્રો, ત્યાર પછી મોહમ્મદ તુઘલુકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાત માટે આવે છે। બરાબર, કે જ્યારે મોહમ્મદ તુઘલુક પાસે દિલ્હીની સત્તા હોય છે, બરાબર, આ દિલ્હીની સત્તાના સમયમાં આફ્રિકન મુસાફર, કયો મુસાફર છે? આફ્રિકન મુસાફર કોણ છે? ઇબ્ન બતુતા। આ ઇબ્ન બતુતા ભારતની મુલાકાત માટે આવે છે। પછી મોહમ્મદ તુઘલુક પાસે દિલ્હીની સત્તા હતી, બરાબર, પણ સમય જતાં આ મોહમ્મદ તુઘલુક અવસાન પામે છે। ત્યાર પછી દિલ્હીની સત્તા એટલે કે દિલ્હીની ગાડી મોહમ્મદ તુઘલુકનો ભાઈ પિતરાઈ ભાઈ, બરાબર, મોહમ્મદ તુઘલુકનો પિતરાઈ ભાઈ કોણ છે? ફિરોઝશાહ તુઘલુક એ દિલ્હીની ગાડી ઉપર આવ્યો। એટલે અલાઉદ્દીન ખલજી પછી મોહમ્મદ તુઘલુક ગાડી ઉપર આવ્યો, અને મોહમ્મદ તુઘલુકના અવસાન પછી દિલ્હીની ગાડી તેનો પિતરાઈ ભાઈ ફિરોઝશાહ તુઘલુક એ દિલ્હીની ગાડી ઉપર આવ્યો, અને ફિરોઝશાહે પણ દિલ્હીની ગાડી સંભાળી, પણ સમય જતાં ફિરોઝશાહ તુઘલુક એ અવસાન પામે છે। શું પામ્યો? અવસાન।
અને ફિરોઝશાહ તુઘલક અવસાન પામ્યો। ત્યાર પછી દિલ્હીની ગાડી તૈમૂર લંગે પાસે આવે છે। કોની પાસે આવે? તૈમૂર લંગે। અને આ તૈમૂર લંગે દિલ્હીની ગાડી ઉપર આવ્યો। ક્યારે આવ્યો? ઈસવીસન 1398 થી 99 નો સમયગાળો। અને આ સમયગાળામાં તૈમૂર લંગે એ દિલ્હીની ગાડી ઉપર આવ્યો। બરાબર છે મિત્રો? અને ત્યાર પછી ધીમે ધીમે સત્તાનો પાયો હચમચી ગયા અને તુઘલક સત્તા ધીમે ધીમે મર્યાદિત બનતી ગઈ। એટલે ધીમે ધીમે આ તુઘલક વંશ નબળો પડતો ગયો। બરાબર છે મિત્રો? તો અહીં આપણે જે વાત કરી તુઘલક વંશ, જુઓ મિત્રો ફરીથી કે અલાઉદ્દીન ખલજીના અવસાન પછી નવો વંશ તુઘલક વંશ આવ્યો। અને અલાઉદ્દીન ખલજી પછી દિલ્હીની સત્તા મોહમ્મદ તુઘલક પાસે આવી। અને મોહમ્મદ તુઘલક પછી દિલ્હીની સત્તા તેનો પિતરાય ભાઈ ફિરોઝશાહ તુઘલક તેની પાસે દિલ્હીની ગાડી આવી। પણ સમય જતાં ફિરોઝશાહ તુઘલક પણ અવસાન પામે છે અને ત્યાર પછી દિલ્હીની સત્તા તૈમૂર લંગે એની પાસે આવે છે અને દિલ્હીની ગાડી સંભાળે છે। પણ તેના સમયમાં આ તુઘલક વંશ ધીમે ધીમે નબળો પડતો જાય છે। બરાબર છે મિત્રો? આમ ધીમે ધીમે તુઘલક વંશ કેવો બનતો ગયો? નબળો બનતો ગયો, જેના કારણે આ તુઘલક વંશનો અંત આવી જાય છે અને નવો વંશ સ્થપાય છે। બરાબર છે મિત્રો? અહીં આપણે જે વાત કરી હતી કે મોહમ્મદ તુઘલક એના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા પણ ભારતની મુલાકાત માટે આવે છે અને આ રીતે દિલ્હીની સત્તા છેલ્લે તૈમૂર મોહમ્મદ તુઘલક પછી ફિરોઝશાહ તુઘલક અને ફિરોઝશાહ તુઘલક પછી તૈમૂર લંગે પાસે આવે છે અને ધીમે ધીમે સત્તા નબળી પડતા તુઘલક વંશનો અંત આવી જાય છે અને નવો વંશ સ્થપાય છે। બરાબર છે મિત્રો? તો અહીં તુઘલક વંશ વિશેની સમજૂતી અહીં પૂર્ણ થાય છે। ત્યાર પછી આગળના વંશ વિશે સમજૂતી મેળવીશું। તો મિત્રો, ત્યાર પછી ત્રીજો વંશ છે સૈયદ વંશ। અને સૈયદ વંશનો સમયગાળો ઈસવીસન 1414 થી ઈસવીસન 1451। આ સમયગાળા દરમિયાન સૈયદ વંશના શાસકોની સ્થાપના થઈ અને એ લોકોએ દિલ્હીની ગાદી સંભાળી। તો જુઓ મિત્રો કે તુઘલક વંશના શાસનના અંત બાદ સૈયદ વંશની સ્થાપના કોણે કરી? ખિજર ખાએ। બરાબર? આ ખિજર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી। બરાબર છે મિત્રો? કે ખિજર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી અને દિલ્હીની સત્તા જે છેલ્લે કોની પાસે હતી? તૈમૂર લંગે પાસે હતી। અને તૈમૂર લંગે પછી જે નવો વંશ સ્થપાયો સૈયદ વંશ, ત્યાર પછી દિલ્હીની સત્તા ખિજર ખા પાસે આવી। કોની પાસે આવી? ખિજર ખા। અને આ ખિજર ખાએ, બરાબર છે મિત્રો, કે આ ખિજર ખાએ દિલ્હીની સત્તા સંભાળી। બરાબર? કોણે સંભાળી? ખિજર ખાએ દિલ્હીની સત્તા સંભાળી। બરાબર છે? એટલે દિલ્હીની સત્તા છેલ્લે કોની પાસે આવી? ખિજર ખા પાસે આવી। અને ત્યાર પછી ધીમે ધીમે આ સૈયદ વંશ ધીમે ધીમે નબળો પડતો જાય છે અને નવો વંશ લોધી વંશ સ્થપાય છે। બરાબર છે મિત્રો? જુઓ અહીં ફરીથી કે તુઘલક વંશના અંત પછી નવો વંશ સૈયદ વંશ સ્થપાયો અને સૈયદ વંશની સ્થાપના ખિજર ખાએ કરી। આમ છેલ્લે દિલ્હીની સત્તા તૈમૂર લંગે પાસે હતી અને ત્યાર પછી દિલ્હીની સત્તા ખિજર ખાએ પાસે આવી ગઈ અને ખિજર ખાએ દિલ્હીની રાજગાદી સંભાળી। પણ સમય જતાં સૈયદ વંશ ધીમે ધીમે નબળો પડતો ગયો અને નવો વંશ લોધી વંશની સ્થાપના થઈ। તો ત્યાર પછી લોધી વંશ વિશે સમજૂતી મેળવીશું। તો મિત્રો, હવે આગળનો નવો વંશ છે લોધી વંશ। અને લોધી વંશનો સમયગાળો ઈસવીસન
કે લોધી વંશ વિશે હવે જોઈએ કે લોધી વંશની સ્થાપના કોણે કરી તો બહલોલ લોધીએ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી કોની સ્થાપના કરી લોધી વંશની અને બહલોલ લોધી સલ્તનતનો કે દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો બરાબર કે બહલોલ લોધી એ સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો એટલે દિલ્હી ની સત્તા પછી બહલોલ લોધી પાસે આવે છે બરાબર છે મિત્રો કે હિજરતાન પછી દિલ્હી ની સત્તા એ બહલોલ લોધી પાસે આવે છે અને બહલોલ લોધી દિલ્હી ની ગાડી સંભાળે છે ત્યાર પછી લોધી વંશ નો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો બરાબર કે સમય જતાં આ બહલોલ લોધી અવસાન પામે છે અને બહલોલ લોધી અવસાન પામતા ત્યાર પછી દિલ્હી ની સત્તા ઇબ્રાહિમ લોધી પાસે આવે છે એટલે લોધી વંશ નો છેલ્લો બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો અને ઇબ્રાહિમ લોધી પાસે દિલ્હી ની સત્તા આવે છે બરાબર છે અને એ સમયે ઈસવીસન 1526 માં બરાબર ઈસવીસન 1526 માં બાબર અને ઇબ્રાહિમ લોધી આ બે વ્યક્તિ છે મુગલ શાસક તો બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે યુદ્ધ થાય છે શું થાય છે યુદ્ધ બરાબર ઈસવીસન 1526 માં બાબર સામે પાણીપતના મેદાનમાં પ્રથમ વખત યુદ્ધ થયું એટલે કે આ બંને વચ્ચે યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોધી બંને વચ્ચે પાણીપતના મેદાનમાં યુદ્ધ થાય છે પાણીપતના મેદાનમાં શું થયું યુદ્ધ થયું બરાબર જેમાં બાબર સામે ઇબ્રાહિમ લોધીની હાર થાય છે કોની હાર થાય છે ઇબ્રાહિમ લોધીની અને બાબરની જીત થાય છે પણ સમય જતાં આ જે શાસકો હતા રાજપૂત શાસકો એ શાસકોનો અંત આવી જાય છે અને દિલ્હીની સત્તા ઉપર મુઘલ શાસકોનો કે મુઘલ શાસકોની સ્થાપના થાય છે બરાબર છે કે બાબર અને ઇબ્રાહિમ બંને વચ્ચે જે યુદ્ધ થયું પાણીપતના મેદાનમાં એટલે આ યુદ્ધ પાણીપતનો યુદ્ધ કહેવાય છે અને આ યુદ્ધમાં ઇબ્રાહિમ લોધીની હાર થાય છે જેના કારણે રાજપૂત શાસકોનો અંત આવે છે અને નવો મુઘલ શાસનની સ્થાપના થાય છે બરાબર છે મિત્રો આમ ઇબ્રાહિમ લોધીની હાર થતા ત્યાર પછી દિલ્હીની ગાડી એ બાબર પાસે આવે છે કોની પાસે આવે છે બાબર પાસે આવે છે આમ મુઘલ શાસકોમાં સૌથી પહેલો દિલ્હીની ગાડી ઉપર આવનાર કોણ છે બાબર બરાબર કે મુઘલ શાસકોમાં સૌથી પહેલો બાબર આ બાબર છેલ્લે દિલ્હીની ગાડી ઉપર આવ્યો એટલે સૌથી પહેલો બાબર મુઘલ શાસકોમાં પ્રથમ દિલ્હીની ગાડી ઉપર આવ્યો બરાબર છે એટલે મુઘલ શાસકોમાં સૌથી પહેલો મુઘલ શાસક કોણ છે બાબર આ બાબર દિલ્હીની ગાડી ઉપર આવ્યો બરાબર છે કે ઇબ્રાહિમ લોધીની હાર થતા દિલ્હીની સત્તા બાબર પાસે આવી અને મુઘલ શાસકોમાં પહેલો શાસક બાબર છે કે જેણે દિલ્હીની સત્તા સંભાળી બરાબર છે મિત્રો તો અહીં આપણે જે વાત કરતા હતા લોધી વંશ કે લોધી વંશની સ્થાપના બહલોલ લોધીએ કરી અને બહલોલ લોધી સલ્તન કાળનો પ્રથમ અફઘાન શાસક હતો સમય જતાં બહલોલ લોધી પછી લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી આવે છે એટલે બહલોલ પછી ઇબ્રાહિમ લોધી પાસે દિલ્હીની સત્તા આવી પણ સમય જતાં ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોધી બંને વચ્ચે યુદ્ધ થાય છે પાણીપતના મેદાનમાં તેથી આ યુદ્ધને પાણીપતનું મેદાન કહેવાય પાણીપતનું યુદ્ધ કહેવાય છે બંને વચ્ચે યુદ્ધ થાય છે
હાર થાય છે. આ હાર થાય છે એના કારણે દિલ્હીની સત્તા પછી બાબર પાસે આવી જાય છે. એટલે મુઘલ શાસકોમાં ધીમે ધીમે રાજપૂત શાસકોનો અંત આવ્યો અને મુઘલ શાસકોની સ્થાપના થઈ. અને મુઘલ શાસકોમાં સૌથી પહેલું દિલ્હીની ગાડી ઉપર કોણ આવ્યું? તો બાબર. બાબર મુઘલ શાસકોમાં સૌથી પહેલો દિલ્હીની ગાડી ઉપર આવ્યો. અને આ રીતે રાજપૂત શાસકોનો અંત આવે છે અને મુઘલ શાસકોની શરૂઆત થાય છે. તો અહીં આ જે લોધી વંશ છે એની સમજૂતી અહીં પૂર્ણ થાય છે. તો મિત્રો આજનો આપણો ટોપિક હતો દિલ્હી સલ્તનત, જેમાં આપણે કેટલાક વંશો વિશે વાત કરી, બરાબર? તુઘલક વંશ, લોધી વંશ, સૈયદ વંશ. તો આ વંશ વિશેની સમજૂતી અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા ટોપિક સાથે. નમસ્કાર.